આ જીવન સાહેબ આખું પ્રશ્નોથી ભરેલું છે બસ જીવનમાં નકરા પ્રશ્નો 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 તમે સાહેબ એકથી દસ વર્ષના હશો લોકો તમને પૂછે કે ભાઈ તારી ઉંમર કેટલી તમે અગિયાર થી વીસ વર્ષના છો ત્યારે તમને લોકો પૂછે કે ભાઈ તારું રિઝલ્ટ કેટલું તમે સાહેબ એકવીસ થી ત્રીસ વર્ષના હશો ત્યારે તમને લોકો પૂછે કે ભાઈ તારા લગન કેટલે ને તારો પગાર કેટલે તમે સાહેબ એકત્રીસ થી ચાલીસ વર્ષના હશો ત્યારે તમને લોકો એમ પૂછે કે ભાઈ તારા છોકરા કેટલે અને કેટલા આ સાહેબ તમે એકતાલીસ થી પચાસ વર્ષના હશો ત્યારે તમને લોકો એમ પૂછે કે ભાઈ તારી પ્રોપર્ટી કેટલી તમે એકાવન થી સાઈઠ વર્ષના છો તોય લોકો તમને પૂછે કે ભાઈ તમારું ડાયાબિટીસ અને બેપી કેટલું તમે એકસઠ થી સિત્તેર વર્ષના હશો તોય લોકો તમને પૂછશે જ કે ભાઈ તમારું પેન્શન કેટલું અને તોય હજુ પૂછવા વાળા તો ઇકોતેર થી એસી વર્ષમાં એ પૂછે જ જશે કે ભાઈ હજી કેટલું જે આવું પૂછે ને કેટલું કેટલું ઘરના રોટલા તોડી એવું હજી કેટલું એકસો સાત કારણ કે લોકો સેવ ને પૂરી પોણીપુરી ખાઈ ખાઈ બધા મથી ખોખ લઈ ગયા અતિશય લાખ ગણો હારો હારો કર્મ કરે હોય તો જીવાય બાકી તો હરી હરી સાહેબ જો એક દારૂડિયાની વાતો અને ભાઈબંધની સલાહ આ બે મોતી એકના ઉપર એ વિશ્વાસ કરાય નહીં કારણ કે બે મોતી એકમાં ઠેકોના હોય જ નહી સાહેબ જો તમે વિશ્વાસ કર્યો તો પછી હરિઓમ તસ હા સાહેબ કારણ કે હું તમને કહું છું હું અમદાવાદ જતો હતો તો સિક્સ લાઈન હાઇવે હતો સિક્સ લાઇન હાઇવે હતો ને તે આમ ગાડી ઓમ જતી હતી ઓમ જતી હતી ઓમ જતી હતી ગાડી થોડી સ્પીડમાં હતી એટલે પાછળ બેઠો બેઠો મારો ભાઈ બંધુ સલાહ ખબર અલે યાર તારા ગાડી ગમે તેટલી સ્પીડમાં ચલાવી હોય ચલાય પણ ધીમે ચલાય અલે આવું વાત સાહેબ ગાડી ગમે તેટલી છે ચલાવી ચલાય પણ ધીમી ચલાય આ પેલા દારૂડિયા જેવી વાત થી દારૂડિયો કેવું ખબર

વાતો અને ભાઈબંધની ની સલાહ આ બે ના ઉપર વિશ્વાસ કરાય નહીં અને આ બે ઉપર અમુક લોકો ડાયા થઈ જાય કે ભાઈ ના વાત તરાય ના પછી અમુક અમુક વખત સપાટા ખાવા પડે જે બધું એમને ભોગવવું પડે એ બધું એમના કરમનું હોય એ બધું ભોગવાના ત્યારે એમને શીખવા જ મળે અને એમને ખબર જ પડે કે ભાઈ આવી વાતો ઉપર આપણે વિશ્વાસ કરવો જોઈએ નહીં અને અમુક લોકોને સાહેબ કેવું ખબર કોઈ ગોડો માણસ આવીને કેમ તો એની વાત ઉપર વિશ્વાસ કરી લે અને એરાજ લોકો અમુક વખતે કોઈક સજ્જન વ્યક્તિ આમ જઈએ એમ જય થાકી જાય કે ભાઈ ઓ ઓમ ઓમ તો એકના બે થાય નહીં પણ એમનું પરિણામ એમને ભોગવવું પડે સૌથી ખટ મીઠો સંબંધ હોય તો કયો સાસુ વવનો સંબંધ સાસુ ઓવનો સંબંધ ખટ મીઠો એટલા જબરજસ્ત છે હમણાં એક સાસુ માઈ તમે જો ને તો એમની વાવનો ભૂખ ફાડતા હતા હા વાવ એટલે વવુ એ પાછી તબીજો હોમ થી બોલી હાવ

પછી એ વાત અલગ છે આપડી સાસુ ટોટી હોય ભાગી હોય એક એટલે જ નહીં કેતા સાહેબ કે સાસુઓનો સંબંધ બહુ ખોટ મીઠો સંબંધ હોય સાસુઓના સંબંધોમાં કેવું અમુક સાસુ વહુનો મેળ ના આવતો હોય અમુક સાસુને એની વહુ ના ગમતી હોય અમુક વહુને એની સાસુ ના ગમતી હોય અને અમુક વહુઓ તો સાસુ વહુ કશું અમુક આ સાસુ કેવું બેસે છે સાસુએ એક સમય વિચારીએ કે ના ભાઈ મારે વહુ જોઈશે જ પણ કદી વહુ અત્યારે એવું નહી વિચારતી કે મારા સાસુ જોઈશે અત્યારે એવું હોય કેટલું હોય છે મારા તો સાસુ જ ના હોય તો હારું તો ગમતું સાસુ ગમતી નહીં પણ સાસુઓ ગમાડવી પડે યાર અત્યારની જે બધી રહીને અત્યારના જમાનાની વહુઓ એમને સાસુઓ ગમતી નહીં પણ એમને સાસુઓ ગમાડવી પડે કારણ કે એ સાસુઓ નહીં ગમાડા પછી કોણ ગમાડશે સાસુ એક માસ યાર અત્યારની જે અત્યારના જનરેશનની જે બધી બેનોને સાસુ ગમતી નહીં ને પણ એ સાસુ પણ કોઈ દીકરાની માં છે યાર એટલે સાસુ ને ગમાડો સાહેબ પોતાના ઘરમાં દીવો કરે એ દીકરો પોતાના ઘરમાં દીવો કરે એ દીકરો બીજાના ઘરે જે દીવો કરે એ દીકરી અને આ ખાય સમાજમાં આ ખાય ભારતમાં ગુજરાતમાં આપણા આ પંથકમાં જે દીવો કરે અને અજવાળું કરે એ દરેક વાતમાં શું વિચાર ના હોય પછી આ ભારતના નાખાય સમાજના નાખાય પંથકમાં તો પછી યાર વખત શું વિચાર ના તમે જ્યારે કોઈ પેશન્ટ દવા કરાવવા આવી હોય ને એની દવા ધારો કે ઇન્જેક્શન આપવાનું હોય દવાની અંદર બરોબર તો એ પેશન્ટને ઇન્જેક્શન આપો નર્સ મેડમ નર્સ મેડમની વાત રાખીએ કે મેડમ નર્સ મેડમ જ્યારે ઇન્જેક્શન આપો અને ઇન્જેક્શન આપી રહે ત્યારે પેશન્ટ નર્સને નર્સ ન ખબર છે થેન્ક યુ મેડમ થેન્ક યુ અને આપણે ભારતમાં ભારતમાં ને એમ પાછું ગુજરાતમાં નર્સ મેડમ આવે ઇન્જેક્શન આપો એટલે આપણા થેન્ક યુ બેન્ક યુ ના કહે હું કે બેના રૂ કેટલી વાર રાખવાનું છે બેન કે દસ મી તો પાછા પૂછે બેન તમે કયા ગોગ ના છો હા તમે કેટલા ટાઈપ થી નોકરી કરો એટલે અમુક લોકો ગપ્પા મારવાની ટી હોય અને ગપ્પા મારવાની ટી હોય ગપ્પા મારવાની ટી હોય ને એનો આપણને વાંધો છે જ નહીં પણ આ તો ભયંકર રીતે ફેંકતા હતા દાદો તો તમે જો એવું ફેંકતા એવું ફેંકતા હતા એવું ફેંકતા ને કે કોક ના વાગન તો બાપડો ત્યાં ત્યાં મરી જાય દાદો ફેંકતા દાદો કે મારા ઘરમાં મારી એટલી વેલ્યુ છે મારી એટલી ધાક છે મારી એટલી ઇજ્જત છે ને કે મારા ઘરમાં મારી એટલી વેલ્યુ છે મારી એટલી ધાક છે મારી એટલી ઇજ્જત છે ને કે કે મારા ઘરમાં દરેક કામ મને પૂછીને થાય અમારા ઘરમાં અઠવાડિયે એટલે આપણને બહુ ભાષણ આપવામાં આવે શાળામાંથી જાગૃતતાનો જાગો ને પેલું કરો ફલાણો ને ઢીકણું હમણાં શાળા ખુલી એટલે તમે તો છોકરાઓને ભાષણ આપતા હતા કે ભાઈ આપણી શાળા આપણે સ્વચ્છ કરાઈ છે મસ્ત રીતે સ્વચ્છ કરીને તમારા માટે તૈયાર રાખી છે તમારે સફાઈ કરવાની જરૂર નથી પણ તમે અમને એમ કહો કે આપણે આપણી સ્કૂલને સ્વચ્છ રાખવા માટે શું કરીશું એટલે પાછળથી મારા જેવો ઊભો થયો તમે જોતો સાહેબ હજી મહિનાનું વેકેશન લંબાઈ દો શાળા સ્વચ્છ જ રહેશે કે સાહેબ કે કે ગાંડા જેવા તું પાછો પ્રશ્ન આપણે સ્વચ્છતા માટે જાગૃતિ લાવવા શું કરીશું તે બીજો તમે જોવા તો એક ઊભો થયો સાહેબ મગનભાઈને મળો સાહેબ કે મગનભાઈ ને કેમ મળવું સાહેબ એમની છોકરીનું નામ જાગૃતિ છે એટલા એક ભાઈ ફૂલ દારૂ પી ગયો ફૂલ દારૂ પીને તમે જો માછલી પકડવા માછલી પકડવા માછલી પકડવા જેવો જોઈએ આવે ને ખવડાવવાનું માછલી માછલીને નાખીએ તો માછલી એમ આપણને ઉપર દેખાય એ ખવડાવવાનો સામાન એ ભૂલી ગયો હતો બરોબર અને ભાઈ ફૂલ એટલે ફૂલ ટાઈટ ફૂલી પી ગયો હતો દારૂ મતલબ એ ભાઈ આજુબાજુ એની બોટ હતી ને એમાં નજર કરી તે ઊંધેડો એને દેખાડો ઊંધેડો દેખાડો ને ઉંદેડા પકડ્યો ઉંદેડાના મોઢામાં સાહેબ જીવડા હતા તેને જીવડા બાર દીધા બધા નાના નાના જીવડા ઉંદેરું પકડીને જતું હતું ખોરાક હતો એટલે હવે મારે કોઈનો ખોરાક છીનવી ના લેવાય તેના ખીજામ સાહેબ તમે એનું અડધું પીધેલું પેલું ક્વોટરયું પડ્યું હતું તેને ક્વોટરિયું કાઢ્યું હમણાં અડધું ઢોકળામાં ભર્યું અને પીવડાવી દીધું

એટલે આવું બધું થતું હોય પણ તમને અમારો વિડીયો ગમે છે હું આશા રાખું છું જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને હા તમને અમારો વિડીયો જોવા મજા આવી છે હું આશા રાખું છું વિડીયો મજા આવી હોય તો વિડીયોમાં કોમેન્ટ મસ્ત મજાની તમારી કરી દેજો અમારો વિડીયો તમે તમારા વોટ્સઅપ ગ્રુપોમાં તમે જગ્યાએ બધી જગ્યાએ શેર પણ કરી શકો છો અને બીજી એક વાત કે તમારે કયા ટોપિક ઉપર વિડીયો જોઈએ છે તમને કયા ટોપિક ઉપર વિડીયો જોવો ગમશે મારા મોઢેથી તો એ ટોપિક તમે કમેન્ટ કરી શકો છો અમે ટોપિક ઉપર વિડીયો બનાવવાનો સો સો ટકા ટ્રાય કરીશું અને ફરી એકવાર કહેતો જાઉં છું કે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમે મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અમારી ચેનલ ઉપર રોજે રોજ આવા વિડીયો આવતા હોય છે તો જોયે રાખો અને તમારા આશીર્વાદ આપતા રાખો તમારો પ્રેમ આપતા રાખો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ બરોબર છે બરોબર છે